नमस्ते विद्यार्थी मित्रों, हूँ श्री ठक्कर। आज आप केमिस्ट्री में धोरण 11 में चैप्टर नंबर 13 हाइड्रोकार्बन में मार्कोवनो नियम नो अभ्यास करीशु। आज नियम छे ए एक प्रकारनी योगशील प्रक्रिया नी अंदर ज आवे छे। आपणा अभ्यासक्रम में बे प्रकारना नियमों आपणे अभ्यास करीए छे, एक छे मार्कोवनो नियम और बीजो छे प्रतिमार्कोवनो नियम। आजे आपणे मार्कोवनो नियमनो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, अहीं ध्यान आपो, शुं कहे छे, ज्यारे असममित अल्किननी हाइड्रोजन हेलाइड मतलब के HCl HBr HI साथे प्रक्रिया करवामां आवे त्यारे हाइड्रोजन हेलाइड मां रहेल ऋण भाग कार्बन डबल बॉन्ड कार्बन ना जे कार्बन पर हाइड्रोजन परमाणु नी संख्या ऊंची होय त्यां जोड़ाय मुख्य निपज आपशे। विद्यार्थी मित्रों, आ नियम एम कहे छे के ज्यारे असममित अल्किन नी हाइड्रोजन हेलाइड मतलब के HCl HBr अथवा HI साथे आपणे प्रक्रिया करीए त्यारे तेनो रहेलो ऋण भाग ए कार्बन डबल बॉन्ड कार्बन ना जे कार्बन ऊपर हाइड्रोजन नी संख्या ओछी होय त्यां जोड़ाशे अने ए आपणी मुख्य निपज कहेवाशे। अहीं जो विद्यार्थीओ, हाइड्रोजन हेलाइड दाखला तरीके हूँ HCl हाइड्रोजन हेलाइड तरीके लऊं छुं, तेमां ऋण भाग शुं छे बेटा? अहीं जो H प्लस अने Cl माइनस आ ऋण भाग छे। आ जे ऋण भाग छे ए कार्बन डबल बॉन्ड कार्बन ना જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા ઓછી હશે ત્યાં જોડાશે, ઓકે, અને આપણી મુખ્ય નિપજ હશે। આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો। વિદ્યાર્થી મિત્રો, આ જે નિયમ છે એ માત્ર કોને લાગુ પડશે? અસંમિત આલ્કિનને। તો સંમિત આલ્કિનમાં આ નિયમ ફોલો થતો નથી। હવે કેમ ફોલો નહીં થતો એ આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, CH2 ડબલ બોન્ડ CH2 આ આપણો ઇથીન છે। આ જે ઇથીન છે એ સમમિતીય આલ્કીન છે। અહીં માર્કોવનો નિયમ ની ફોલો થાય। જો સમમિતીય આલ્કીન કેમ છે કે આ તમે જો આ જે આલ્કીન ને બે સરખા ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ, મતલબ અહીં તમે જોશો તો આ CH2 અને આ બાજુ CH2 બે ભાગ સરખા છે, મતલબ કે આ જે છે સમમિતીય આલ્કીન છે। સમમિતીય આલ્કીનમાં જ્યારે એની હાઇડ્રોજન હેલાઇડ પ્રક્રિયા કરશો તો તમને નિપજ એક જ મળશે, તો કોઈ પ્રોબ્લેમ જ નથી। વિદ્યાર્થી મિત્રો જુઓ, દાખલા તરીકે આ સમમિતીય આલ્કીન છે, સમમિતીય આલ્કીન છે જ। અહીં જુઓ, દાખલા તરીકે Br હું અહીં જોઈન કરું અને H અહીં જોઈન કરું અને ડબલ બોન્ડને તોડી દઈએ। વિદ્યાર્થી મિત્રો, યોગશીલ પ્રક્રિયામાં હંમેશા ડબલ બોન્ડ તૂટે। તમને મનમાં થાય યોગશીલ પ્રક્રિયા કઈ દેશે, યોગશીલ પ્રક્રિયા કોને કહીશું? બેટા, આ જે આલ્કીન છે એમાં એચ અને બીઆર નો ઉમેરો થાય છે। આ પ્રક્રિયાની અંદર એચ નો પણ ઉમેરો થાય છે અને બીઆર નો પણ ઉમેરો થાય, માત્ર ઉમેરો થાય છે, અંદરથી કશું દૂર થતું નથી। મતલબ આ જે પ્રક્રિયા છે યોગશીલ પ્રક્રિયા છે। અને વિદ્યાર્થી મિત્રો, યોગશીલ પ્રક્રિયાની અંદર પાઈ બંધ તૂટે, જ્યારે વિલોપન પ્રક્રિયાની અંદર પાઈ બંધ બને છે। આ એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા છે, મતલબ પાઈ બંધ આપણને તોડવો પડશે। વિદ્યાર્થી મિત્રો, અહીં બે શક્યતા છે, બીઆર હું અહીં જોઈન કરું, એચ અહીં જોઈન કરું, પાઈ બંધ તોડી દઉં, તો જુઓ શું મને મળશે। જો બીઆર હું અહીં જોઈન કરું, H હું અહીં જોઈન કરું, તો મને CH3CH2 Br મળશે। હવે ઊંધો વિચાર કે જો Br હું અહીં જોઈન કરું, H હું અહીં જોઈન કરું અને પાઈ બંધ તોડ દઉં, તો મને શું બને? Cl Br CH2 CH3 મળશે। વિદ્યાર્થીઓ, આ નિપજ અને આ નિપજ બંને સેમ જ છે, કોઈ ફેર નથી। જો CH3CH2Br, Br CH2CH3 બંને ઇથાઇલ બ્રોમાઇડ છે,
આજે નીચે વાળી છે BrCH2CH3 અને હું આમ ફેરવી આમ કર દો તો આના જેવી થાય કે ના થાય બને એક જ નીકળે છે કોઈ ફેર પડતો નથી મતલબ કે જ્યારે તમે સમમિતિ આલ્કીનની હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરશો ત્યારે માર્કોગોન નિયમનો કોઈ ફોલો થશે નહીં એના માટે તમે અસમમિતિ આલ્કીનનું આપણે ઉદાહરણ લેવું પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અસમમિતિ આલ્કીન તરફ જઈએ છીએ CH3 CH ડબલ બોન્ડ CH2 આ જે પ્રોપીન છે એ અસમમિતિ આલ્કીન કેમ અસમમિતિ આલ્કીન છે તમે જો એને બે સરખા ભાગમાં આપણે વહેંચી શકતા નથી તમે જો તમે બે ભાગ કરશો તો અહીં CH2 છે અહીં શું છે બેટા CH3 છે બે સરખા ભાગ પડતા નથી મતલબ આ અસમમિતિ આલ્કીન છે અને અહીં માર્કોગોન નિયમ ફોલો થશે ધ્યાનથી જોજો જ્યારે અસમમિતિ આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ મતલબ અહીં હાઇડ્રોજન હેલાઇડ તરીકે આપણે હાઇડ્રોજન બ્રોમાઇડ લીધું છે HBr લીધું છે તો આમાં H+Br- આ ઋણ ભાગ છે એ ઋણ ભાગ કાર્બન ડબલ બોન્ડ કાર્બનના જે કાર્બન ઉપર હાઇડ્રોજન સંખ્યા ઓછી હશે ત્યાં જોડાશે અને આપણે એ મુખ્ય નિપજ હશે બેટા દાખલા તરીકે આ કાર્બન નંબર 1 છે અને આ કાર્બન નંબર 2 છે આવો આપણે ધારી લઈએ આપણે કાર્બન ડબલ બોન્ડ કાર્બનને જોવાનું છે તો આ કાર્બન ઉપર હાઇડ્રોજન સંખ્યા 2 છે અને આ કાર્બન ઉપર હાઇડ્રોજન સંખ્યા 1 છે ક્યાં ઓછી છે હાઇડ્રોજન સંખ્યા બેટા આ કાર્બન ઉપર હાઇડ્રોજન સંખ્યા ઓછી છે મતલબ કે Br- અહીં જોડાશે તો તમને CH3 CHBr અને CH3 નિપજ મળશે Br અહીં જોડાશે હાઇડ્રોજન અહીં જોડાશે પાઇ બંધ તૂટશે તો આ તમને નિપજ પ્રાપ્ત થશે બીજી શક્યતા એ છે કે Br અહીં જોઈન થાય અને H અહીં જોઈન થાય પાઇ બંધ તૂટી જાય તો તમને આ નિપજ મળશે CH3 CH2 CH2 Br આ જે આપણી નિપજ છે એ નિપજ છે આપણી મુખ્ય છે અને આ છે આપણી ઓછી વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં પ્રશ્ન થાય કે આ મુખ્ય કઈ રીતે બની ગઈ આ ઓછી કઈ રીતે બની ગઈ એ સમજવા માટે આપણે માર્કોગોન નિયમનો અભ્યાસ કરવો પડે છે ફરીથી વિદ્યાર્થી મિત્રો આ છે આપણી મુખ્ય નિપજ બની ગઈ આ આપણી ઓછી નિપજ એ સમજવા માટે આપણે માર્કોગોનનો નિયમ આવ્યો અને એને વધુ ડિટેલમાં સમજવા માટે માર્કોગોનનો જે નિયમ છે એની ક્રિયાવિધિ સમજવી પડે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો માર્કોગોનનો નિયમની ક્રિયાવિધિમાં મધ્યવર્તી તરીકે કાર્બો કેટાયન બને છે અને એ કાર્બો કેટાયન કઈ રીતે બને છે એનો આપણે અભ્યાસ કરીશું પણ અહીં એક બાબત ધ્યાનમાં રાખજો જે માર્કોગોનનો નિયમ છે એ અસમમિતિ આલ્કીનને લાગુ પડશે હવે આપણે ક્રિયાવિધિ તરફ જઈએ છીએ ક્રિયાવિધિમાં સ્ટેપ વનમાં સ્ટેપ વનની અંદર શું થાય છે કે હાઇડ્રોજન હેલાઇડમાં રહેલો ધન ભાગ મતલબ H+ એ આલ્કીન ઉપર અટેક કરે છે અને કાર્બો કેટાયન બનાવે છે મતલબ સ્ટેપ 1 માં શું થાય છે કાર્બો કેટાયન બનવું કાર્બો કેટાયન બને છે જો સ્ટેપ 1 ની અંદર HCl મતલબ અહીં આપણે HBr લીધો છો તો HBr માં રહેલ ધન ભાર H+ જે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક
આ જે ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયક છે એ કાર્બન ડબલ બોન્ડ કાર્બન પર હુમલો કરી કાર્બો કેટાયન બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ શું થાય છે કે હાઇડ્રોજન હેલાઇડમાં રહેલો ધન ભાગ મતલબ કે H+ એ આલ્કીન ઉપર અટેક કરે છે. આ જે H+ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, મતલબ કે આ જે પાઇ બંધ છે એની ઉપર અટેક કરશે અને ત્યાં કાર્બોકેટાયન બનાવશે. કાર્બોકેટાયન બે પ્રકારના બનશે, એક બનશે દ્વિતીયક કાર્બોકેટાયન અને બીજો બનશે પ્રાથમિક કાર્બોકેટાયન. હવે આ કાર્બોકેટાયન કઈ રીતે બને છે એ આપણે જોઈએ. બેટા આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે જે પાઇ બંધ પર અટેક કરશે. જો આ H+ અહીં જોડાય તો કાર્બોકેટાયન અહીં બનશે અને જો આ H+ અહીં જોડાય તો કાર્બોકેટાયન અહીં બને, પાઇ બંધ તૂટી જશે. જો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે દાખલા તરીકે આ H+ અહીં જોડાય છે તો કાર્બોકેટાયન અહીં બનશે. બીજી શક્યતા એ છે કે જે H+ છે એ અહીં જોડાય તો કાર્બોકેટાયન અહીં બનશે. વિદ્યાર્થી મિત્રો, તમને મનમાં પ્રશ્ન થાય કે H+ અહીં અહીં કેમ બેઠા? બેટા H+ છે, H+ એટલે ઇલેક્ટ્રોન જોઈએ. H+ ને ક્યાં ખબર મને ક્યાં જોઈન થવાનું? તો અમુક H+ અહીં જોઈન થાય તો કાર્બોકેટાયન અહીં બને, અમુ H+ અહીં જોઈન થાય તો કાર્બોકેટાયન અહીં બનશે. વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રકારના કાર્બોકેટાયન બનશે. આ કાર્બોકેટાયન છે એ સેકન્ડરી કાર્બોકેટાયન છે અને આ જે કાર્બોકેટાયન છે એ પ્રાથમિક કાર્બોકેટાયન. તમને ખબર છે, તમે શીખેલા છો કે દ્વિતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય છે પ્રાથમિક કરતા. મતલબ કે આ કાર્બોકેટાયન શું છે બેટા? વધુ અને આ શું છે બેટા? ઓછો. વિદ્યાર્થી મિત્રો, અહીં જો કે માર્કોવનો જે નિયમ છે એની જે ક્રિયાવિધિમાં મધ્યવર્તી તરીકે કાર્બોકેટાયન બને છે. અહીં બે પ્રકારના કાર્બોકેટાયન બને છે, દ્વિતીયક અને પ્રાથમિક. તમને ખબર છે કે દ્વિતીયક કાર્બોકેટાયન એ વધુ સ્થાયી હોય છે. હવે દ્વિતીયક કાર્બોકેટાયન કેમ વધુ સ્થાયી હોય છે એ આપણે અત્યારે ભણવાનું નથી, એ તમે ભણી ચૂકેલા છો. હવે તમે જુઓ બીજા સ્ટેપની અંદર બીજા માઇનસ કાર્બોકેટાયન પર હુમલો કરશે. તો જુઓ, તારે તરીકે પ્રથમ કાર્બોકેટાયન આ બન્યું CH3 CH CH3 પ્લસ. આ જે બી આર માઇનસ હતો એ દ્રાવણ ની અંદર રખડતો હતો, કારણ કે અહીંથી H+ તો જતો રહ્યો હતો. H+ ક્યાં ગયો હતો બેટા? આલ્કીન ઉપર અટેક કરવા જતો રહ્યો. તો બીઆર વાઇઝ તો દ્રાવણ અંદર છૂટો રખડતો. બીઆર પ્લસ શું છે? કાર્બોકેટાયન. તો જે દ્રાવણમાં બીઆર વાઇઝ છૂટો રખડતો, આ જે બીઆર માઇનસ છે એ કાર્બોકેટાયન ઉપર હુમલો કરશે અને તમને નિપજ મળશે CH3 CH. બેટા આ જે આપણી નિપજ છે એ આપણી મુખ્ય છે 2-bromo-propane. વિદ્યાર્થી મિત્રો, આવું કેમ થાય છે? અહીં જુઓ, આ જે કાર્બોકેટાયન છે એ કયો છે? દ્વિતીયક કાર્બોકેટાયન. દ્વિતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી છે પ્રાથમિક કરતા. આ સમજી લો કે દ્વિતીયક કાર્બોકેટાયન છે અને આ જે છે આપણો બીઆર. આ કાર્બોકેટાયન દ્વિતીય હોવાને કારણે સ્થાયી છે,
આ બે માઇનસ આ ફટાફટ ટાઈમ પર અટેક કરશે અને તમને નિપજ આપશે વધારે અટેક એના સ્થાયી છે આ બે માઇનસ વધારે અટેક કરશે ત્યાર પછી હવે જોઈએ BR માઇનસ આ પણ આની પર અટેક કરશે તો નિપજ તમને મળશે પ્રાથમિક કાર્બોકેટાઇન છે જો આ કાર્બોકેટાઇન પ્રાથમિક કાર્બોકેટાઇન છે તો એ શું છે થોડો અસ્થિર છે ઓછો સ્થાયી મતલબ થોડો અસ્થિર છે અને આ બીઆર માઇનસ છે તો અસ્થિર હોવાને કારણે અસ્થિર હોવાને કારણે આ બીઆર માઇનસ એની પર અટેક કરતા વાર લાગશે અહીં અટેક થશે એવું નથી પરંતુ એ અટેક કરતા વાર લાગશે મતલબ એની જે નિપજ હશે એ ઓછી હશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું શીખ્યા કે અહીં માર્કોવના નિયમને અનુસાર શું બને છે બે પ્રકારની અહીં બે પ્રકારના કાર્બોકેટાઇન બને છે પ્રાથમિક કાર્બોકેટાઇન અને દ્વિતીયક કાર્બોકેટાઇન અને પ્રાથમિક કાર્બોકેટાઇન અહીં દ્વિતીયક કાર્બોકેટાઇન વધુ સ્થાયી હોવાને કારણે એની ઉપર બીએમએસ અટેક કરી અને આપણી મુખ્ય નિપજ આપે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આના આધારે થોડા એમસીક્યુ લઈશું અમુક પ્રશ્ન લઈએ ચલો પહેલા તમે કંઈક આવું આપ્યું છે એની પ્રક્રિયા તમને HBr સાથે કરવાની CCl ફોર્મિંગ વિદ્યાર્થી મિત્રો આ એક પ્રકારનો માર્કોવનો નિયમ જ છે તમે ચિંતા ના કરતા CCl ફોર્સ CCl ફોર્મિંગ દ્રાવક તરીકે કામ કરશે ઓકે તો અહીં જો અહીં જવાબ શું મળશે તમને આ ખરેખર છે શું કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે અહીં શું છે CH3 છે અહીં શું છે બેટા CH હશે અહીં શું હશે H અને H હું આશા કરું કે તમને બંધ લાઇન બંધારણ આવડતા હશે માર્કોવનો નિયમ શું કહે છે કે H પ્લસ અને Br માઇનસ તો ઋણ ભાગ કાર્બન ડબલ બોન્ડ કાર્બનના જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા ઓછી હશે ત્યાં જોઈન્ટ થશે મતલબ Br માઇનસ અહીં જોઈન્ટ થશે અને H અહીં જોઈન્ટ થશે પાઈ તૂટી જશે તો નિપજ તમને શું મળશે પાઈ બંધ તૂટી જશે અહીં કાર્બન અહીં હાઇડ્રોજનની સંખ્યા ઓછી છે મતલબ Br અહીં જોઈન્ટ થશે નિપજ તમને બીજો પ્રશ્ન લઈ લઈએ આપણે જો બેટા અહીં કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે તો અહીં કાર્બન ઉપર આ કાર્બન ઉપર આપણે કાર્બન ડબલ બોન્ડ કાર્બનને જ જોવાનું છે કાર્બન આ કાર્બન ઉપર હાઇડ્રોજન સંખ્યા ઝીરો છે અહીં બે છે અહીં હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોવાને કારણે બીઆર માઇનસ અહીં અટેક કરશે અને એચ અહીં અટેક કરશે તો અને પાઇપ બંધ તૂટી જશે તો આ કોઈ નિપજ મળશે બેટા આ બંધ લાઇન સ્ટ્રક્ચર છે અહીં તમે જે હાઇડ્રોજન મૂક્યો હતો આ બાજુ હાઇડ્રોજન એ તમે દર્શાવો એ દર્શાવવાની કોઈ જરૂર નથી કારણ કે બંધ લાઇન સ્ટ્રક્ચર બંધ લાઇન સ્ટ્રક્ચરમાં આપણે હાઇડ્રોજન દર્શાવતા નથી આગળ એક વિદ્યાર્થી મિત્રો અહીં જરૂર નહીં આપણે HBr લઈશ અહીં આપણે HCl પણ લઈ શકીએ ચલો મારે HCl લેવું હું HCl લઈ આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન પર આ કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે એક છે અહીં ઝીરો છે
તો વ્યવહાર છે કે બીઆ અહીં જોઈન થશે પાઈ બંધ તૂટી જશે અહીં સીએલ માઇનસ છે સોરી અહીં સીએલ માઇનસ છે મતલબ અહીં સીએલ જોઈન થશે અને અહીં જેમ છે અંગડી પર વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ ખબર પડી જશે વિદ્યાર્થી હું તમને એક એમસીક્યુ આપું કે તમે ઘરેથી સોલ્વ કરજો વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું શું છે માત્ર કાર્બન ડબલ બોન્ડ કાર્બન જોવાનું છે અને એની જ્યાં કાર્બન જે કાર્બન હાઇડ્રોજન સંખ્યા ઓછી હોય કાર્બન ડબલ બોન્ડ કાર્બન ત્યાં બીઆર માઇનસ જોઈન કરવાનું પાઈ બનશે વિદ્યાર્થી મિત્રો આનો તમે જવાબ આપી દેશો વિદ્યાર્થી ભાઈ ખાસ એક નોટ હું તમને કરાવવાની છે કે અમુક વાર માર્કોવ નિયમ અમુક જગ્યાએ ફોલો નહીં થતો એમાં અમુક વાર ગડબડી આવી જાય છે તો એ જે ગડબડી આવે છે એ કોના કારણે આવે છે કારણ કે અમુક કેસમાં કાર્બોકેટાયનનું પુનઃવિન્યાસ થતું હોય છે હવે જે કાર્બોકેટાયનનું પુનઃવિન્યાસ જે થાય છે એ જે છે એ ડિટેલમાં છે જે આપણે ગમે ત્યારે પછી બીજા કોઈ લેક્ચરમાં લઈશું તો બધા જ કેસમાં આવું આ નિયમ લાગુ નહીં પડે અમુક હા આ લાગુ પડશે ખરી પરંતુ અમુક જગ્યાએ કાર્બોકેટાયનનું પુનઃવિન્યાસ થતો હોય છે અને એ પ્રમાણે શું થાય છે બેટા બીઆર માઇનસ ત્યાં જોડાય છે તો આ બાબત ખાસ ધ્યાન રાખજો ઓકે થેન્ક યુ વેરી મચ અને હા આ એમસીક્યુ સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો થેન્ક યુ વેરી મચ